અન્ય સમાચારો. નવા નિયમ પ્રમાણે કર ભરવાપાત્ર દરેક વસ્તુઓ પર સરકારે જીએસટી કાયદા હેઠળ મૂકી દીધી છે, પણ હજી દેશમાં 5 એવા કર ભરવાપાત્ર વસ્તુઓ વેચાય છે જે જીએસટીથી બાકાત રાખવામાં આવી છે, અને એ જીએસટીથી બાકાત વસ્તુઓથી ગુજરાત સરકારને આ વર્ષે 11,094 કરોડનો કર પ્રાપ્ત થયો છે. પેટ્રોલ, ડીઝલ, હાઈ પાવર ફ્યુઅલ, એટીએફ અને આલ્કોહોલને જીએસટીથી બાકાત રાખવામાં આવ્યું છે, ત્યારે આ 5 વસ્તુઓ જૂના કર કાયદા હેઠળ ચાલે છે. જીએસટીથી બાકાત રખાયેલા વસ્તુઓથી ગુજરાત સરકારની 2018-19 પ્રથમ અર્ધવાર્ષિકમાં 5.65%, વર્ષ 2017-18 પ્રથમ અર્ધવાર્ષિક કરતાં આ વર્ષે નોન જીએસટી વસ્તુઓથી 1,659 કરોડની વધારે આવક થઈ છે. અમદાવાદમાં ગેસ સિલિન્ડરમાં દારૂની બોટલ ભરી વેચતા બે ઝડપાયા છે. રામોલ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે, જેમાં જગદીશ પટેલ અને ભાવેશ પંચાલની ધરપકડ કરાઈ છે. ગેસ સિલિન્ડરની અંદર વિદેશી દારૂની બોટલ છુપાવી તેઓ દારૂ વેચતા હતા, જો કે તેઓની આ મોડસ ઓપરેન્ડી ઝડપાઈ ગઈ અને હાલ તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બુટલેગરો અમદાવાદ કિમિયા અપનાવી દારૂ ઘુસાડવાની કોશિશ કરતા હોય છે, તેમાંની જ આ એક રીત કે જ્યાં વિદેશી દારૂની બોટલ ગેસના બાટલામાં છુપાવવામાં આવી હતી, ત્યારે ગેસ સિલિન્ડરમાં દારૂ વેચાતા બે લોકોને ઝડપી લેવામાં આવ્યા છે.